આપનો દોસ્ત વેદાંત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક રમત રમવાની છે, જેનું નામ છે સાત સીડી. તમને રમત રમવાની ખૂબ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, સાપ સીડી આપણી પાસે તૈયાર છે. મારી પાસે બ્લુ રંગનું મારું પાસું છે, જે હું ત્યાં મૂકું છું. બ્લુ રંગ સ્ટાર્ટ ઉપર મૂક્યું છે મેં, અને હવે હું પાસાથી દાવ લઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે અહીંયા 5 + 2 એટલે કે 7 ના સ્થાન સુધી હું જઈ શકીશ, એટલે 5, 6 અને 7. હવે હું ફરીવાર દાવ લઉં છું. મજા આવે છે ને? વિદ્યાર્થી મિત્રો, આપણી ગણિત ગમ્મતનું પુસ્તકની આ જ મોટી વાત છે, રમતા રમતા શીખતું જવાનું છે. હવે હું ફરીવાર દાવ લઉં છું. ઓહો હો, અહીંયા વિદ્યાર્થી મિત્રો, મારે 6 + 6 આવ્યા છે, એટલે 12. હું 12 ચલાવવાનો છું. 4, 5, 6, 8, 9, 10, 11 ને 12. જો વિદ્યાર્થી મિત્રો, 12 પછી ત્યાં એક સીડી આવી છે, એટલે હવે વેદાંત આગળ જશે અને પહોંચી જશે 38 પર. વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે ઘરે સાપ સીડી રમી શકો છો, તેથી સરવાળા અને બાદબાકી શીખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની ગમ્મતની અંદર આપણે સર્વપ્રથમ જુદી જુદી સંખ્યાઓની અંદર એકમ અને દશક એ વિશે જરા સમજી લઈએ. પહેલી સંખ્યા છે 6, જે એકમના સ્થાનમાં આવશે તો એને 6 મૂકીશું, જ્યારે દશકના સ્થાનમાં કાંઈ પણ નથી એટલે એની કિંમત થાય છે 6. ત્યાર પછી બીજી સંખ્યા છે 9, જેમાં એકમના સ્થાનમાં 9 છે, દશકના સ્થાનમાં એક પણ અંક નથી એટલે એનું પણ આપણો પ્રાપ્તાંક 9 જ મળી રહે છે. ત્યારબાદ હવે જોઈએ 17. 17ના એકમના સ્થાનની અંદર તમને અહીંયા 7 મળે છે, દશકના સ્થાનમાં 1 મળે છે. દશકનો અર્થ થાય છે 1 દશક, એટલે કે 10 + 7 = 17. ત્યારબાદ 26 નો અંક છે, 26માં એકમ તરીકે 6 મળે છે, દશક તરીકે 2 મળે છે. 2 દશક એનો અર્થ થાય છે 20 + 6 = 26. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની ગમ્મતની અંદર અહીંયા પેજ નંબર 13 પર એક સરસ મજાનું ચિત્ર અને થોડી ગમ્મત પણ આપવામાં આવી છે. તમે જોશો તો અહીંયા વિકી, રાધિકા, ગૌરી, સુનિલ અને ઇન્દ્રા એ બધાએ કેટલાક કચુકા એકઠા કર્યા છે. કેટલા એકઠા કર્યા છે, કોની પાસે કેટલા કચુકા છે એ આપણે હવે અહીંયા નીચેના એક પેજમાં લખવાના છે. આ એટલા માટે લખવાના છે કે પછી જે આપવામાં આવેલી ખાલી જગ્યાઓ છે, જેમાં તમને એ પ્રશ્નોના ઉત્તર પૂરવાનું સરળતા રહેશે. તો અહીંયા જોવા મળે છે વિકી. વિકીએ 42 કચુકા એકઠા કર્યા છે, તો અહીંયા આપણે લખીશું 42. ત્યાર પછી આપ જુઓ છો રાધિકા. તો રાધિકા અહીં કહે છે મેં 24 કચુકા એકઠા કર્યા છે, એટલે રાધિકા માટે આપણે લખીશું 24. ત્યાર પછી ગૌરી. ગૌરી કહે છે ઉરે મેં 47 કચુકા મેળવ્યા છે, તો ગૌરી પાસે 47 કચુકાઓ છે એટલે આપણે અહીંયા લખીશું 47. ત્યારબાદ સુનિલ છે. સુનિલ પાસે જોઈએ તો મારા 38 કચુકા અહીં છે, એટલે એને અહીંયા તૈયાર રાખ્યા છે એટલે સુનિલના આપણે લખીશું 38. અને અહીંયા જોશું તો ઇન્દ્રા આવે છે. ઇન્દ્રા કહે છે મેં 54 કચુકા મેળવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા ઇન્દ્રા માટે તમે લખીશો 54. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની ગમ્મતમાં 13 નંબર પેજ પર આપેલા ચિત્રોના દરેક વિદ્યાર્થીઓના કચુકાઓ આપણે લખ્યા છે. વિકી પાસે 42, રાધિકા પાસે 24, ગૌરી પાસે 47, સુનિલ પાસે 38 અને ઇન્દ્રા પાસે 54 કચુકાઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. તો હમણાં જ આપણે દરેક વિદ્યાર્થીઓના કચુકા કેટલા ભેગા થયા છે એ મેળવી લીધેલા છે. તમે જુઓ, અહીંયા વિકી પાસે 42 છે, રાધિકા પાસે 24 છે. તો 24 એ 42થી વધારે છે કે ઓછા છે? તો 24 ઓછા છે, 42 વધારે છે. ત્યાર પછી ગૌરી, તો ગૌરી જોશો તો વિકી કરતાં વધારે કચુકા મેળવે છે. ત્યારબાદ આવે છે સુનિલ, તેની પાસે 38 કચુકા છે, એટલે કે એ ગૌરી કરતાં પણ ઓછા છે. અને પછી આવે છે ઇન્દ્રા. તો આપણી પાસે ગૌરીના સૌથી વધારે કચુકા હતા, એથી પણ વધારે જોઈએ તો ઇન્દ્રાના 54 કચુકા મળી આવે છે. તેથી આપણી ખાલી જગ્યાનો જવાબ થશે ઇન્દ્રા. ઇન્દ્રાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં બીજી ખાલી જગ્યા છે. વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે. તો હમણાં આપણે જોયું કે વિકી પાસે 42 કચુકા છે, ઉપરોક્ત ચિત્રના આધારે આપણને ખ્યાલ આવ્યો છે, અને સુનિલ પાસે 38 કચુકા છે. પ્રશ્ન સમજીએ કે સુનિલ ખાલી જગ્યા કચુકા વધારે ભેગા કરશે. પ્રશ્નમાં જ આપણને સમજાયું છે કે સુનિલ પાસે વિકી કરતા ઓછા કચુકા છે, એટલે આપણે અહીં બાદબાકી કરવાની થાય છે. તો જોવો મિત્રો, વિકીના કચુકા લખીશું, એની નીચે સુનિલના 38 કચુકા બાદ કરીશું. તો જોવો, 2માંથી 8 બાદ કરવા માટે 4 પાસેથી આપણે દશક લેશું અને ત્યારબાદ આપણે બાદ કરીશું. અહીં 12માંથી 8 બાદ કરતા 4 મળે છે અને 3માંથી 3 બાદ કરતા 0 મળે છે. વિદ્યાર્થી મિત્રો, સુનિલ 4 કચુકા વધારે ભેગા કરે તો વિકી જેટલા 42 કચુકા થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે બાદબાકી તો કરી, આ ઉપરાંત તમે મૌખિક ગણતરી કરીને પણ એનો ઉત્તર લખી શકો છો. એ કઈ રીતે ખબર છે? આપણે આંગળીના વેઢાઓને ગણીને પણ એની ગણતરી દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે 38 આપ્યા છે, તો 38 પછી 39, 40, 41 અને 42, એટલે કે આપણી પાસે 1, 2, 3 અને 4 એ આંગળીના વેઢાને આધારે પણ આપણી પાસે 4 ઉત્તર મળી રહે છે. એટલે અહીંયા લખીશું, સુનિલે 4 કચુકા વધારે ભેગા કરવાના થશે. તો ગણિત ગમ્મતમાં આપણી ગણિત અને એની ગમ્મત બંને સરળ દર્શાવે છે ને, તે હવે તમે બધા કહી શકો છો કે અમારું ગણિત ખૂબ સહેલું છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ખાલી જગ્યા છે. જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલી જગ્યા કચુકા હશે. તો હમણાં થોડી વાર પહેલા આપણે એક ચિત્રને આધારિત રાધિકાએ મેળવેલા કચુકા આપણે મેળવી લીધા છે. તો રાધિકાએ 24 કચુકા મેળવ્યા છે, એટલે કે રાધિકા પાસે અત્યારે 24 કચુકા છે. હવે આપણને પ્રશ્ન પૂછે છે કે 6 કચુકા વધારે મળે તો તેની પાસે કેટલા હશે? તો અહીં આપણે સરવાળો કરવાનો થશે. તો સરવાળા માટે જોઈએ તો 6માં 4 ઉમેરતા 10 થશે, એટલે એની 0 વધી 1 આવશે, 2 ને 1 3. તો રાધિકા પાસે 30 જેટલા કચુકાઓ થશે જો એમાં 6 ઉમેરવામાં આવે તો. એટલે આપણે અહીંયા લખીશું કે જો રાધિકા 6 કચુકા વધારે મેળવે તો તેની પાસે 30 કચુકાઓ હશે.
પ્રશ્ન 4 છે, કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો સંખ્યાની ગમ્મતમાં 13 નંબરના પેજ પરથી આપણે વિકી, રાધિકા, ગૌરી, સુનિલ અને ઇન્દ્રિયાના જુદા જુદા કચુકાઓ મેળવી લીધા છે. આપણા પ્રશ્ન પ્રમાણે 40 કરતા વધારે કચુકા કોની પાસે છે? તો સૌથી પહેલા જોઈએ વિકી. તો વિકી પાસે 42 કચુકા છે, એટલે વિકીને આપણે ટિક કરીશું. ત્યારબાદ રાધિકા પાસે 24 છે. તો અહીંયા પ્રશ્ન થાય કે 24 એ 40 થી વધારે છે કે ઓછા? તો 24 એ 40 થી ઓછા છે, એટલે આને પસંદ કરશું નહીં. ત્યારબાદ આવે છે ગૌરી. ગૌરી પાસે 47 છે, એટલે કે 40 ને 7 47 થાય છે, એટલે એને પણ પસંદ કરીશું. ત્યારબાદ આવે છે સુનિલ. પાસે 38 કચુકાઓ છે, જે 40 થી આપણને ઓછા લાગે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે સુનિલને અહીંયા પ્રશ્નોના જવાબ માટે પસંદ કરતા નથી. અને હવે આવે છે ઇન્દ્રા. ઇન્દ્રા પાસે 54 કચુકાઓ છે, એનો અર્થ એ પણ 40 કરતા વધારે છે. હવે આપણા પ્રશ્ન પ્રમાણે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો વિકી, ગૌરી અને ઇન્દ્રા, એટલે કે આપણી પાસે 3 બાળકો મળી આવે છે. તો અહીંયા લખીશું કે કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકાઓ છે? તો અહીંયા લખીશું 3. કે 3 બાળકો એવા છે કે જેની પાસે 40 કરતા વધારે કચુકાઓ છે. વિદ્યાર્થી મિત્રો, 5મી ખાલી જગ્યા છે, જેમાં આપવામાં આવ્યું છે કે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. તો આપણે જોશું કે વિકી, રાધિકા, ગૌરી, સુનિલ અને ઇન્દ્રા આ તમામની અંદર જે કચુકા આપવામાં આવ્યા છે ત્યાં 3 ઉમેરીશું, પછી આપણને ખ્યાલ આવશે કે જેનો જવાબ 50 થાય છે એ 5મી ખાલી જગ્યાના જવાબની અંદર લખી શકાશે. હા, અહીંયા આપણે ઇન્દ્રાને જોશું તો 50 થી વધારે છે, એટલે અહીંયા આપણે સરવાળો નહીં કરીએ તો ચાલી શકે એવું છે. પરંતુ સૌથી પહેલા જોઈએ વિકી. વિકી પાસે 42 કચુકા છે, એમાં 3 ઉમેરીએ એટલે કે 42 ને 3 45, તો આપણો ઉત્તર આ બનતો નથી. ત્યાર પછી છે રાધિકા. રાધિકામાં 3 ઉમેરતા, રાધિકાને 3 ઉમેરતા કેટલા થશે? 27. એ પણ આપણો જવાબ બનતો નથી. ત્યાર પછી છે ગૌરી. ગૌરીની અંદર આપણે 3 કચુકા ઉમેરીશું, 47 3, એટલે કે આપણા 50 કચુકા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ખાલી જગ્યાને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર છે. તો આપણો ઉત્તર બને છે ગૌરી. પરંતુ હજી આપણે સુનિલને તપાસ્યો નથી અને પરીક્ષાની અંદર કોઈ એકમને તપાસ કર્યા વગર સીધો જવાબ લખવો એ પણ યોગ્ય નથી, એટલે આને પણ આપણે ચેક કરી લઈએ. ફટાફટ ચેક કરીએ કે 38માં 3 નાખતા કેટલા બને છે? 41. તો આ પણ આપણો ઉત્તર નથી. એટલે ગૌરીના 50 કચુકા કરવા માટે તેના 47માં 3 ઉમેરતા 50 થાય છે, એટલે આપણો ઉત્તર બનશે ગૌરી. ગૌરીને 50 કચુકા કરવા માટે 3 કચુકાની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ગણિત ગમ્મત એ કેટલું બધું સહેલું છે, ભણવાની પણ મજા આવે એવું છે. તો ફટાફટ તૈયાર થઈ જાઓ અને આવી રીતે તમે પણ ગણિતના પુસ્તકની અંદર પેજ નંબર 13ની અંદર પૂર્તિ કરી શકો છો. ખાલી જગ્યા 6ની અંદર સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે. 40માંથી 2 બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળે છે 38. હવે આપણને પછી પૂછે છે અને ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોશું કે 40 વત્તા 2, એટલે કે 42. 42 કચુકા કોની પાસે છે? તો આપણી પાસે વિકી મળી આવે છે, એની પાસે 2 કચુકા
વધારે એટલે કે 40 વત્તા 2 બરાબર 42 કચુકાઓ છે। એટલે આપણો ઉત્તર આ ખાલી જગ્યા માટે બને છે કે સુનિલ પાસે 40 કરતા 2 કચુકા ઓછા છે, જ્યારે ખાલી જગ્યા પાસે 40 કરતા 2 કચુકા વધારે છે। એટલે આપણો ઉત્તર બનશે વિકી। મિત્રો, ગણિત ગમ્મત એટલે આપણું ગણિત છે સાવ સહેલું। ગણિતમાં રમતા રમતા ભણવાનું છે। પેજ નંબર 14 પર બિંદુઓની રમત એટલે કે ટપકાની રમત આવી છે। આ રમત તમને તમારા મિત્રો સાથે, તમારા ઘરના સભ્યો સાથે કે મહેમાન આવે તેની સાથે પણ રમી શકો છો, ખૂબ મજા આવશે। ચાલો, અહીંયા સૂચના આપવામાં આવી છે કે વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો। હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો। વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આવી રમત રમી શકો છો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે એ પણ તમારે જોવાનું છે। જો અહીંયા તમને એક હરણનું ચિત્ર આપવામાં આવેલું છે, આ ચિત્રને તમારા મિત્રને ફક્ત એક જ વાર બતાવો અને પછી કહો કે આના શરીર ઉપર કેટલા ટપકા આવેલા છે। તમારા વિદ્યાર્થી, તમારો મિત્ર એવું અનુમાન કરે કે 5, તો પછી તમે ગણતરી કરો 1, 2, 3, 4, 5, 6, 7, એટલે કે એ 5 જવાબની નજીક છે, પરંતુ તેનું અનુમાન 100% સાચું રહેતું નથી। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, અહીંયા પણ એક જંતુ આપ્યું છે અને તેના શરીર ઉપર કેટલા ટપકા છે, તો તમારે તેને વિદ્યાર્થીને તમારા મિત્રને અનુમાન કરવાનું કહેવાનું છે। અનુમાન કરવાની મજા આવશે, એટલે અંદાજિત એ કહેશે કે 5 અથવા 6। તો જોઈએ 1, 2, 3, 4, 5 અને 6, તો એ જે સૌથી નજીક જવાબ છે અથવા જેનો 100% સાચો જવાબ છે એવું પણ બનશે। કોઈ વખત એકદમ સાચો જવાબ પડશે, કોઈ વખત જવાબની નજીક હશે, અથવા કોઈ વખત જવાબથી વધારે પણ કહેશે, તો એનો જવાબ તમે અહીંયા સાચો કરી શકો છો। હવે મિત્રો, ઉપરની હરણની અને પેલા જંતુની સંખ્યાની ગણતરી કર્યા પછી અનુમાન રમવાની મજા આવી ને? નવી રમત છે તો મજા પણ આવશે અને નવું નવું જાણવાનું પણ સમજાશે કે તમારા અનુમાન કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે। તો પેજ નંબર 14 પરનું હવે અનુમાનની આપણે એક રમતનું ઉદાહરણ જોઈએ। ચાલો, હું ટપકા કરું છું અને તમારે મારી સાથે ફટાફટ અનુમાન કરીને કહેવાનું છે કે આ વર્તુળની અંદર કેટલા ટપકાઓ છે। હું વર્તુળ બનાવી રહ્યો છું, તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી ફટાફટ અનુમાન કરીને મને તમારે કહેવાનું છે કે કેટલા વર્તુળ છે। ચાલો જોઈ, બધા ફટાફટ અનુમાન કરો, જો કેટલા છે। કોઈ કહેશે 7, કોઈ કહેશે 8, કોઈનો 10 પણ ઉત્તર હશે અથવા કોઈનો 14 પણ ઉત્તર હશે। તો ચાલો આપણે ચકાસીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। તો જે વિદ્યાર્થીએ 12 કહ્યું હતું એનો જવાબ એકદમ સાચો છે અને જે વિદ્યાર્થીએ 14 કહ્યું છે એનો જવાબ એ જવાબથી ઘણો દૂર છે। સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો અનુમાન કરવાની મજા આવશે વિદ્યાર્થી મિત્રો। સંખ્યાનું ચોક્કસ અનુમાન કરવા માટે એની ગોઠવણ અને એનું સમપ્રમાણ જૂથ સમજવા માટે તમારે થોડી પ્રેક્ટિસ એટલે કે મહાવરાની જરૂર રહેશે। આ ઉપરાંત બજારમાં વેચવામાં આવતી પાંદડાની જોડી, પ્રાર્થના સભામાં બેઠેલા વિદ્યાર્થીઓ, સાદડી પરની ડિઝાઇન, આનું પણ તમે અનુમાન કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। બેઠા બેઠા રમવું હોય તો ક્યારેક તમે એવું પણ નક્કી કરી શકો કે એક લાદીમાં કેટલી કીડીઓ અથવા કેટલા મંકોડાઓ છે, તો એ અનુમાન કરવાનું પણ તમને મજા આવશે અને સાથે સાથે તમે ગણતરી કરતા કરતા સંખ્યાઓને પણ ગણતરી કરશો અને જેથી કરીને તમને 1 થી 100 સુધીના અંકો સમજાઈ જશે, પાકા પણ થશે અને મજા પણ આવશે વિદ્યાર્થી મિત્રો। ગણિત ગમ્મતમાં હજી પણ એક બહુ મજાની પ્રવૃત્તિ છે, તમારામાંથી ક્રિકેટ કેટલા બધાને ગમે છે? ઘણા બધાની ઊંચી આંગળી થવાની છે હો। અહીંયા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન એટલે કે મહેન્દ્રસિંહ ધોની સદી એટલે 100 રન, તો
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ હતી, એટલે કે વન ડે મેચ હતી, જેની અંદર ભારત પ્રથમ બેટિંગ કરે છે, બલ્લેબાજી કરે છે. તો અહીંયા એ મેચનું દ્રશ્ય આપણને જોવા મળ્યું છે. અહીંયા કોમેન્ટેટર કોમેન્ટ્રી પણ આપી રહ્યા છે. આ ધોનીના 96 રન છે, ફક્ત એક જ દડો બાકી છે અને તેની સદી તે પૂરી કરી શકશે. આ જુઓ કેવો શ્રેષ્ઠ છગ્ગો, એટલે કે ધોની અત્યારે 96 રન ઉપર રમી રહ્યો છે, એક જ બોલમાં છેલ્લે એને 6 ફટકારી છે. તો પ્રશ્ન થશે કે એનો સદી એટલે કે 100 રન પૂરા થશે કે નહીં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ખાલી જગ્યા આપવામાં આવી છે કે ધોની 96 રન પર છે, તેને 6 ફટકારી એટલે 6 રન મેળવ્યા છે, અને 96 + 6 બરાબર આપણી પાસે તેનો ઉત્તર આવશે 102 રન. તેથી મિત્રો, સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીઓને કેટલા રનની જરૂર પડે છે? તો જુઓ પેજ નંબર 15 પરના કેટલા ખેલાડીઓ છે એને કરેલા રન છે, અને હવે આપણે એ રનની સદી માટે કેટલા રનની જરૂર પડે છે એ આપણે એને ઉત્તર પ્રમાણે અહીંયા સરવાળો કરીને જણાવવાનું છે. ખેલાડી એક છે જેને 93 રન કર્યા છે, તો 93 રનની અંદર કેટલા નાખીશું તો 100 રન થશે. 100ને અહીંયા લોકો સદી તરીકે પણ ઉલ્લેખ કર્યો છે, 93 + 7 = 100. ત્યાર પછી જુઓ ખેલાડી બે જેને 97 રન કર્યા છે, તો અહીંયા તમે લખીશો 97 + 97માં કેટલા નાખીએ તો 100 થાય, તો 97માં બીજા 3 નાખશો એટલે 100 રન થશે. 100 રનને સદી તરીકે ઓળખવામાં આવશે, તો એક સદી. ત્યારબાદ છે ખેલાડી 3 જેને 89 રન કર્યા છે, અને 89 રનની અંદર કેટલા ઉમેરીએ તો 100 થશે, તો અહીંયા તમારે 11 રનનો જો ઉમેરો કરવામાં આવે તો તમને 100 રનનું એક સદી મળી જશે. ત્યારબાદ આવશે ખેલાડી 4 જેને 99 રન કર્યા છે, એટલે કે સદીની ખૂબ નજીક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખશો 99 + 1, તેથી તમને મળશે સદી, એક સદી. તો આ ઉપરોક્ત પ્રશ્નો પ્રમાણે આપણે એનો ઉત્તર પણ અહીંયા લખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 15 પર આપવામાં આવેલી આ બાબતને તમારે પૂર્તિ કરવાની છે.